દીકરી તો વ્યવહારનો દરિયો છે, દીકરી તો બે ઘરનો દીવો છે. દીકરી જયારે જન્મે છે ત્યારે લોકો પેંડાવે છે, પતાસા વેચે છે, અને દીકરો જયારે જન્મે છે ત્યારે લોકો પેંડાવે છે. પણ ખરેખર દીકરી જન્મે ત્યારે પેંડા વેચો છે, અને દીકરો જન્મે ત્યારે પતાસા વેચવા જોઈએ. દીકરી તો બે કુળને ટાળે છે, દીકરો તો એક જ કુળને ટાળે છે. દીકરી અત્યારના લોકો દીકરા દીકરી વચ્ચે ઘણો ભેદભાવ રાખે છે. દીકરીને આગળ ભણાવતા નથી અને તેના શિક્ષણમાં ધ્યાન દેતા નથી. અત્યારના દીકરા ઠોઠ હોય છે તો તેને તેના શિક્ષણમાં ધ્યાન દે છે અને તેને આગળ ભણાવે છે. દીકરી હોશિયાર હોય છે તો તેને આગળ ભણાવતા નથી અને તેના શિક્ષણમાં ધ્યાન દેતા નથી. અત્યારની દીકરીઓ તો ડોક્ટર બને છે, એન્જિનિયર બને છે, પોલીસ બને છે. અરે તમને જાણીને નવા લાગશે કે આજની ભારત સરકાર દીકરીઓને ફોજમાં પણ ભરતી કરાવે છે. પણ દીકરો તો તેની વહુ આવી જાય પછી તેના મા બાપના જીવનમાં ધ્યાન દેતો નથી અને તેના તેની વહુ કહે તેમ જ કરે છે. અને દીકરીને કોઈ દિવસ દૂર સાસરે ન મોકલે, કારણ કે તેનો બાપ છેલ્લા શ્વાસે હોય અને તેની દીકરીના હાથનું બે ચમચી પાણી પીવા માંગતો હોય અને તેની દીકરીના પહોંચે તો તેના બાપની અધૂરી ઈચ્છા રહી જાય છે. અને દીકરો તો ત્યાં ને ત્યાં હોય છે તો પાણી નથી પાતો. કોઈ દિવસ દીકરીને દૂર સાસરે ન મોકલે. મેં જોઈ છે ત્યાં સુધી ઘરમાં રહેલો દીકરો સમય જતા બદલાઈ જતો હોય છે. સાસરે ગયા પછી પણ જો કોઈ ચિંતા કરનારી હોય તો તેનું નામ છે દીકરી. ભલે દીકરાને આશીર્વાદ મળે પણ સાક્ષાત ઈશ્વર જ મળે તો તેનું નામ છે દીકરી.